नमस्कार विद्यार्थी मित्रों। 12મા અંદર આપણે છેલ્લા લેક્ચર ની અંદર શેષ નદી અને તે ચંદનવાડી તરફ વહેતી આવે છે, ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે, ત્યાં સુધી અભ્યાસ કર્યો હતો। આપણે આગળ જોઈએ તો નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણે ત્યાં બેઠા અને જે પાથામાં આણેલી એટલે લાવેલી ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી અને સરસ મજાનું એક સ્થળ પસંદ કરી બેસવા લાયક હોય ત્યાં બેસી અને જે જમવાનું સાથે લાવ્યા હતા તે ત્યાં જમીને બેસીને જમીએ એટલે વાનગીઓને હવે કાઢી હતી, પણ એ વાનગીઓ ગરમ ગરમ લાવ્યા હતા, પણ અતિશય ઠંડીને કારણે એ ઠંડી પડી ગઈ હતી અને એ ઠંડી વાનગીઓ ગરમ પડી ગઈ હતી અથવા ગરમ બની ગઈ હતી અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ પણ એવું તો પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે ખરેખર પારખવું યોગબળથી જ કદાચ શક્ય બને, એટલે કે તમે એને ચાખો એનો સ્વાદ તમે પારખી શકો તો જ તમને ખબર પડે। એટલે ગરમ ગરમ વાનગીઓ ઠંડી થઈ ગઈ હતી અને ઠંડી હતી એ ગરમ થઈ ગઈ હતી, દરરોજ ભાવ્યું ન ભાવ્યુંની ચિકાસ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ઘોડાદોડની લાંબી મજલ થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી રહ્યા હતા। જે ઘરે ક્યારેક ક્યારેક જમવાની અંદર કચાશ રહી ગઈ હોય તો નથી સારું બન્યું અથવા આમાં જમવાની મજા ન આવી એવું કહેનારા બાળકો આજે ઘોડા ઉપર બેસીને લાંબી મજલ એટલે મુસાફરી કાપીને અંતર કાપી અને આવ્યા હતા, એટલે થાક્યા હતા। એને કારણે ખૂબ થાકવાને કારણે એ બાળકો જે સાથે લાવ્યા હતા એને આનંદથી આરોગી રહ્યા હતા, થાક લાગ્યો એટલે સ્વાભાવિક છે કે તમને જમવાનું વધારે ભાવે। વળી પાછો વરસાદ થયો અને જમી રહ્યા અને તરત પાછો વરસાદ ચાલુ થઈ ગયો, કોણ જાણે ક્યાંથી કાળા ભમર જેવા વાદળા દડ દડ દોડતા આવી આકાશના ગુંબજમાં પથરાઈ ગયા અને એ કાળા ડિબાંગ વાદળો ક્યાંથી આવી અને આકાશની અંદર ફેલાઈ ગયા, આખું આકાશ વાદળોથી ભરાઈ ગયું અને વરસાદ તૂટી પડ્યો। ક્રિયા વિશેષણે ઝપાટા બંધ પાછા ન જઈએ તો સાંકડા જે વહેડાઓ પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અમારા માટે અઘરા બની જતા હતા। હવે વરસાદ તૂટી પડ્યો એટલે ખૂબ વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે એ પહાડી વિસ્તારની અંદર વરસાદનું પાણી આવે ન એ સાંકડી રસ્તાની અંદરથી તો એને અમારે ઓળંગવા ખરેખર અમારા માટે મુસીબત બની જાય, એટલા માટે અમે જલ્દી ઘોડાને દોડાવવાની કોશિશ કરી। પણ પહાડના ઉભડક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથિયો સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાની પગ સરી જવાનો પણ અમને સંભવ રહેતો હતો ખરો જ। એ જે પહાડી વિસ્તાર હતો લપસણું થઈ જાય વાતાવરણ જમીન માટી તો ઘોડા લપસી જાય એ પણ અમને ડર લાગતો હતો, એટલે પહેલગામ પાછા પહોંચી જવાની મને અધીરાઈ થઈ, અધીરાઈ એટલે ઉતાવળ જાગી। ઘર ભણી જવાનું હોવાથી બુલબુલ રાજા અને નિશાંત પણ ઝડપભેર
દોડવા રાજી હતા. હવે ઘોડાને તો પોતાના ઘરે જવાનું હતું એટલે વળતા, ખરેખર તો વળતા ઘોડા હોય એટલે એને ઠેવું મારવાની જરૂર પડે નહીં, એ પોતાની રીતે ખૂબ સ્પીડમાં દોડી રહ્યા હતા. વરસાદમાં પલળવાની અમને તો મજા જ આવતી હતી. માત્ર અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. ખૂબ આનંદ કરતા હતા, પણ અમારી પાસે જે ઇલેક્ટ્રોનિક સાધનો હતા ફોટા પાડવા માટેના જે કેમેરા, એની અંદર પાણી ન પેસી જાય એની અમારે ખાસ કાળજી રાખવાની હતી. જેને અમે ઝરણાને સ્વરૂપે જોયા હતા તે થોડા જ કલાકમાં ધસમસ વહેતી નદીના રૂપમાં પલટાઈ ગયા હતા. ખૂબ વરસાદ પડવાને કારણે એ થોડા જ સમયની અંદર એ મોટી નદીના સ્વરૂપમાં બદલાઈ ગઈ હતી. અને હરઘનનું જે મેદાન હતું, જે પથરાયેલું વિશાળ મેદાન, પણ એ રૂપ પલટો કરીને બેઠું હતું. એની અંદર પુષ્કળ પાણી શાંત સ્વરૂપે વહેતું હતું એટલે એનું પણ રૂપ બદલાઈ ગયું હતું. આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે 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 જતા હતા. સાથે સાથે એ જે પ્રવાહ જે દિશામાં જતો હતો એની એ જ દિશામાં અમે ચાલતા હતા. વરસાદ જેવો સમાન ધર્મ ભેરું મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી. અને ખૂબ વરસાદ પડવાને કારણે એ શેષ નદી પણ આનંદમગ્ન થઈ અને વહેતી હતી. માર્તે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે અમારા મુકામ એટલે કે પહેલગામ પહોંચ્યા. ત્યારે અમારા શરીર ઉપર એક તસુ એટલે ટેરવાની જગ્યા કહીએ આપણે, ઇંચ જેટલો ભાગ તસુ જગ્યા પણ કોરી રહી ન હતી એટલે આખે આખું શરીર અમારું ભીંજાયેલું હતું. સાથે સાથે નવી જગ્યાઓ જોવામાં કુદરતના ન્યારા રૂપ ભાળવાના ઉમંગમાં થાક નહોતો લાગ્યો. જે એક નવી પરિસ્થિતિને જોઈ, ઝરણા જોયા, શેષ નદી જોઈ, વૃક્ષો જોયા, પહાડ જોયા, વરસાદ જોયો, એની મજા માણી એટલે ખૂબ આનંદ મંગલ કર્યો એટલે થાક તો લાગ્યો જ નહોતો. પણ પહેલગામ આવ્યા એટલે થાક પણ નહોતો લાગ્યો. પણ સાથે સાથે પહેલગામ આવ્યા પછી કપડાં બદલી અને ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું ખૂબ જ બહુ સુગંધ અમને સુખદ લાગ્યું હતું. ખૂબ થાક લાગ્યો હોય અને ચોમાસાનો વરસાદ હોય અને એ વરસાદની અંદર પલળીને તમે આવ્યા હોય એટલે ભૂખ અને સાથે થાક એટલે સ્વાભાવિક છે, સૂવાની ખૂબ મજા આવે. જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને, જેમ આપણે ખૂબ થાકી આખી જિંદગીથી થાકી કામ કરીને થાકી રહ્યા હોય અને રાત્રે આપણે સૂઈ જઈએ, એમ જીવનમાં પણ આપણું એવી જ રીતે કાયમની માટે વિદાય લઈ લઈશું. એટલે જ કહેવાનો ભાવાર્થ કે જીવનની અંદર જેટલું તમે જોયું, જેટલું તમે માણ્યું, એ જ ખરેખર સાચું જીવન છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાથે સાથે શબ્દ સમજૂતી પણ જોઈ લઈએ. મનોહર એટલે મનને ગમે તેવું, મનમોહક મનને મોહિત થઈ જાય તેવું. ચશ્મેશાહી એક સ્થળનું નામ છે. પછી અચલાલ એ પણ એક સ્થળનું નામ છે. અભિરામ એટલે આનંદમય, મધુશ્રી એટલે લક્ષ્મી પણ આપણે કહી શકીએ, સુંદર સ્ત્રી પણ આપણે એને કહી શકીએ. યોગબળ, યોગથી પ્રાપ્ત થતી શક્તિ શબ્દ સમૂહ માટે એક શબ્દ. અને ઘરવટ, ઘર જેવો સંબંધવાળું. તખ્તે સુલેમાન એક સ્થળનું નામ. અને ગધીરબલ એ પણ એક સ્થળનું નામ છે. હિમસુતા, હિમ એટલે બરફ, સુતા એટલે પુત્રી, હિમાલયમાંથી નીકળતી હિમાલયની પુત્રી એટલે નદી. સ્નિગ્ધ એટલે સુવાળું, કોમળ. અને અને છેલ્લે ગુંબજ એટલે ઘુમટ.
આ હતા આપણા શબ્દ સમજૂતી. હવે તમારી સાથે રૂઢિપ્રયોગ પણ આપેલા છે આની અંદર, એટલે એ પણ જોઈ લઈએ આપણે. આની અંદર એક જ આપ્યું છે, પણ નવનીતની અંદર ટિપ્પણની અંદર જે શબ્દો આપેલા છે ખાસ એ વાંચવાના, એમાંથી પરીક્ષામાં પૂછી નાખે છે બોર્ડમાં. એટલે રૂઢિપ્રયોગ કહીએ આપણે તો, હવાઈ કિલ્લા બાંધવા મોસ્ટ ટાઈમ પી, મોટી મોટી વાતો કરવી અથવા કલ્પના દોડાવવી એમ પણ કહી શકીએ. બંનેમાંથી ગમે તે તમે અર્થ લખી શકો. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો. સ્વાધ્યાયની અંદર જે એક એક વાક્યમાં જવાબ લખવાના છે એ પણ આપણે તમામ લખશું પાકી બુકની અંદર. એના પછી પ્રશ્ન નંબર બે, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ટૂંકમાં જવાબ લખો એ પણ આપણે તમામ લખશું. અને છેલ્લે પ્રશ્ન નંબર ત્રણ, સવિસ્તાર જવાબ લખો એ પણ આપણે ત્રણે ત્રણ લખશું. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો પાઠ જેનું નામ હતું અમરનાથની યાત્રાએ, વિનોદિની રમણલાલ નીલકંઠ. અને હવે આ પાઠની અંદર જે વ્યાકરણ સમાયેલું છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણની અંદર પહેલો જ પ્રશ્ન જે જોડકાને સામે સામા જોડો. હવેમાં પહેલો જ શબ્દ છે મનોહર, એટલે રમ્ય, મનને ગમે તેવું અને સુંદર. સાવ એટલે તદ્દન અને બિલકુલ. હલવાઈ એટલે સુઘડિયો અને કંદોઈ. કુદરતી એટલે નિસર્ગ અને પ્રકૃતિ. અને છેલ્લો શબ્દ વિનંતી, વિજ્ઞપ્તિ, અરજ, આજીજી. અને આ હતા આપણા સમાનાર્થી શબ્દો. એના પછી આવશે બી, એ પણ પાંચ હશે. એની સામે શિખર એટલે સુંગ, અને સુંગ એટલે ટોચ, પર્વતનો સૌથી ઉપરનો ભાગ હોય એને આપણે સુંગ કહીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ નીકળી શકે તો એ પણ આપણે યાદ રાખશું. એના પછી ફૂલ, પુષ્પ, સુમન. એના પછી અલ્પ એટલે થોડું અને ઓછું. શંકા એટલે સંદેહ, વહેમ. અને પવિત્ર એટલે પાવન અને શુદ્ધ. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા સમાનાર્થી શબ્દો જે પાંચ તમને પરીક્ષામાં પૂછાય. એમાં આપણે લખવાના હોય ચાર, એના ગુણ બે માર્ક્સ હોય. એના પછી નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને વિરોધાર્થી શબ્દ લખીને વાક્યનો અર્થ ન બદલાય તે રીતે ફરીથી લખો. એમાં પહેલો જ પ્રશ્ન, અમે ત્રણે ઘોડે સવારીની આવડતવાળા હતા, તો અંડરલાઇન કોના નીચે છે? આવડતવાળા. તો એની જગ્યાએ આપણે વિરોધાર્થી શબ્દ મૂકશું અને વાક્ય હકારમાં હોય એટલે આપણે એને નકારમાં પરિવર્તન કરશું. તો આવડતની જગ્યાએ આપણે એવું કહી શકીએ અણઆવડત અથવા બિનઆવડત કહી શકીએ તો પણ ચાલે. તો એવું કહી શકીએ અમે ત્રણે ઘોડે સવારીની બિન આવડતવાળા ન હતા. એના પછી પ્રશ્ન, પેટા પ્રશ્ન બીજો, આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો. હવે ઊંચાણ શબ્દ હે એ ઊંચું થાય એનો મતલબ, તો આપણે એને વિરોધાર્થી શબ્દ મૂકવો હોય તો નીચાણ કહી શકીએ. એટલે એવું કહી શકીએ કે આગળ જતા અમારો માર્ગ એકદમ નીચાણમાં આવી ગયો ન હતો. એના પછી પેટા પ્રશ્ન ત્રણ, નદીને કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા હતા. હવે અંડરલાઇન અસંખ્યની નીચે છે આપણે.
હકારમાં એટલે પરિવર્તન કરશું આપણે નકારની અંદર, તો અસંખ્યની જગ્યાએ આપણે તો જૂજ કહી શકીએ આપણે, અસંખ્ય માપી ન શકાય એવા, તો ગણ્યા ગાંઠા કેવું હોય ને તો પણ કહી શકીએ. નદીને કાંઠે ગણ્યા ગાંઠ્યા ફૂલો ખીલી ઉઠ્યા ન હતા, પણ કેટલા હતા? અસંખ્ય, એમ પણ આપણે કહી શકીએ. એના પછી પલંગમાં સૂઈ જવાનું સુખદ લાગ્યું, સુખદની જગ્યાએ દુઃખદ ન લાગ્યું. અને પ્રશ્ન 5, એના પછી નાનું બાળક દુઃખની જગ્યાએ આપણે સુખ કહી શકીએ, તો નાનું બાળક સુખ ન પામ્યું. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા રેખાંકિત શબ્દ નીચે વિરોધાર્થી શબ્દ મૂકી વાક્યનો અર્થ પરિવર્તન ન થાય તે ફરીથી લખવાના હતા. એના પછી પ્રશ્ન નંબર 3, જે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, તો એમાં ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવતું, તો ઘરવટ ભર્યું. એના પછી જેને જોવાની ફૂટી હોય તેવી સ્ત્રી, મોસ્ટ ટાઈમ પી મુગ્ધા. ઝાડ વેલા ઘાસ વગેરેનો ભરાવો, તો એને ઝાડી કહી શકીએ. જ્યાં દેશ પરદેશની જાણવા અને જોવા જોગ વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ, જેને આપણે સંગ્રહ સ્થાન પણ કહીએ છીએ, મ્યુઝિયમ કહીએ છીએ ને. એના પછી નદીના તળનો વિસ્તાર, જે પહોળાઈની દ્રષ્ટિએ નાનો હોય તો એને તળ કહીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ જે તમને શબ્દાર્થ આપેલા છે નવનીતમાં, એની અંદર ઘણા બધા આપેલા છે, એ ખાસ આપણે વાંચી લેશું. એની અંદરથી હું તો ટેસ્ટ લઉં છું, એટલે પ્રશ્નો મોસ્ટ ઓફલી વ્યાકરણ મારું એ નવનીતના શબ્દાર્થમાંથી નીકળશે. એના પછી સાચી જોડણી આપણે લખવાની છે, અનુકૂળ. પછી આવશે અભિરામ, તો એ નાનું આવશે. પછી રળિયામણી, તો રળિયામણી કેમ જોડણી હે એટલે આપણે ખાસ એને લખી લખીને તૈયાર કરશું. એના પછી સુશોભિત શબ્દ હે, તો સુશોભિત પણ આપણે યાદ રાખશું. મધુશ્રી એ ઉ નાનો આવશે. અને સ્નિગ્ધ આ ખોટું હે, જ્યારે સ્નિગ્ધની અંદર ઈ નાની આવશે. પછી અલૌકિક અને અલૌકિકની અંદર જે કી હે એ નાનો આવશે. એના પછી હિમાલય, એ હિમાલયની ઈ પણ નાની આવશે. અને તૃપ્તિ, તો તૃપ્તિની અંદર રૂ હે એટલે નાની આવશે. અને વિચિત્રની અંદર બંને ઈ નાની આવશે. આમ આપણે ઘણા બધા પાઠની અંદરથી શબ્દો જેની જોડણી થોડીક અકવળ લાગતી હોય એ પણ આપણે ખાસ સાથે સાથે એને ચોપડાની અંદર લખીને રાખશું. એના પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યોમાંથી યોગ્ય વિશેષણ શોધીને લખો. વિશેષણ એટલે આપણે ખાસ 11માની અંદર અભ્યાસ કર્યો હતો આપણે, કેવું કહી શકીએ આપણે, વહેલી સવારે હળવો નાસ્તો કરી અમે ત્રણે ચાલી નીકળ્યા. તો કેવો નાસ્તો કરીને નીકળ્યા હતા, તો એની અંદરથી જે હળવો શબ્દ છે અથવા એને પણ આપણે વિશેષણ કહી શકીએ. અને ક્યારે નીકળ્યા હતા, તો વહેલી સવારે. આ હતા બે વિશેષણ. આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું, તો એમાં અલૌકિક અને શોભાભર્યું કેવું દ્રશ્ય, એક અલૌકિક અને શોભાભર્યું, તો આ બંને વિશેષણો છે. એના પછી અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી, તો એના અમારા શબ્દ હે એ વિશેષણ. એના પછી
मारते घोड़े अने धोधमार वरसते वरसादे अमे पहलगाम पहोंच्या। केवे घोड़े? तो मारते घोड़े अने केवा वरसादे? तो धोधमार वरसादे अने वरसते, ए पण आपणे विशेषण आवशे। एना पछी नंबर 5, टीखड़ी छोकराओ जाने खिजवी रह्या हता, तो एनी अंदर टीखड़ी शब्द ए विशेषण छे। अमारा शरीर उपर एक तसु जगह पण कोरी रही न हती। हवे एमा अमारा अने एक तसु, एमा केटला तसु? एक तसु, अने तसु पण ए एक अने तसु केवी जग्या? तसु अने एक विशेषण है संख्यावाचक। तो अमारा एक तसु आ त्रणे त्रण विशेषण रहेला छे। विद्यार्थी मित्रों, एना पछी आपणे खाली जग्या छे एमां विशेषण मूकवानुं। एटले विशेषण आपणे पाठ वाँचता हो एटले एनी अंदर जे आपेली नवनीतमां है मोस्ट ऑफ तेमांथी ज पूछाय है, એટલે એ પણ આપણે ખાસ કાળજી રાખીશું। ખાલી જગ્યા માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા, તો એમાં આવશે પહોળો। પહોળો માર્ગ આવતો ત્યારે ત્રણેય ઘોડા એકસાથે ચાલતા હતા। ચંદનવાડી આગળ શેષ નદી ખાલી જગ્યા વળાંક લે છે, તો ઘાટીલો। અને એના પછી ઝરણા ખાલી જગ્યા કલાકમાં ધસમસ વહેતી નદીના રૂપમાં પલટાઈ ગયા હતા, તો થોડા જ કલાકના સમયગાળામાં એ નદીના સ્વરૂપમાં બદલાઈ ગયા હતા। એના પછી ખાલી જગ્યા સ્થળ પસંદ કરી અમે ત્રણેય ત્યાં બેઠા, તો એકાંત સ્થળ એ ત્યાં પસંદ કરીને અમે બેઠા હતા। એના પછી પ્રશ્ન 5, ખાલી જગ્યા પગદંડી પરથી અમારો માર્ગ ચાલી જતો હતો। વાંકી ચૂંકી શબ્દ જોડણી યાદ રાખશું, અને સાંકડી વાંકી ચૂકી અને સાંકડી પગદંડી પરથી અમારો માર્ગ ચાલી જતો હતો। વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિશેષણો। હવે આવશે નિપાત પ્રશ્ન નંબર 6 ની અંદર। દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય જ છે, તો એમાં તો શબ્દ અને જો શબ્દ એ નિપાત આવશે। અમારી તૃપ્તિમાં ઉણ પણ આવતી એમાં પણ શબ્દ, જેની ઉપર વધારે ભાર હોય એને આપણે નિપાત કહીએ છીએ। માત્ર શબ્દ હે, માત્ર અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી। અમારા બેમાંથી એક કે તો એની પાસે રહેવું જ પડે અને એના પછી જીવનનો પણ અંત, જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને, તો પણ શબ્દ આવશે, જ શબ્દ આવશે અને ને શબ્દ આવશે છેલ્લે, એના ને ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે। એના પછી આપણે નિપાત મૂકવાના ખાલી જગ્યાની અંદર, તે પારખવું યોગબળથી જ જ કદાચ શક્ય બને, જ શબ્દ નિપાત મૂકશું। અને હર ધનુ પથરાયેલું વિશાળ મેદાન ખાલી જગ્યા રૂપ પલટો કરી બેઠું હતું, તો એ પણ રૂપ પલટો કરીને બેઠું હતું। અને એના પછી 3, છોકરા ઘરે હોય તો આવું ઠંડુ ખાવાનું ખાય ખરા શબ્દ? અને ખાલી જગ્યા 4, ત્યાં ખાલી જગ્યા બેસી ચૂકેલી વસંત ઋતુ, એમાં ત્યાં તો ખરેખર બેસી ચૂકેલી વસંત ઋતુ, એમ પણ આપણે વાક્યની અંદર લખી શકીએ। હવે એના પછી કૃદંત શોધીને આપણે લખવાનું છે। અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, જવા માટે શા માટે? તો જવા માટે એ કૃદંત છે। ગરમાગરમ કોફી પીને ઓઢી પોઢીને ઈને ઈને પ્રત્યે લાગેલો હોય, અથવા પલંગમાં સૂઈ જવાનું પણ સુખદ લાગ્યું, તો પીને ક્રિયાવાચક શબ્દો છે, તો એને પણ આપણે પીને ઓઢી પોઢીને પણ એ પણ કૃદંત છે। એના પછી 3, તંબુઓ તાણીને, એમાં પણ ઈને પ્રત્યે તાણીને સંબંધક, તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા હતા, તો એની અંદર તાણીને અથવા કરવાની આ બંને
खुदन छे। अने एना पछी छेलो छोकरा गाता वातो करता हता, तो छोकरा गाता गावानी क्रिया है, तो एनी अंदर पण गाता ए क्रोदन छे। एना पछी आवशे क्रोदन नो प्रकार शोधीने लखवानो छे, एटले तमने जे शब्द शोधी अने एनो प्रकार आपणे सामे लखवानो छे। पेलो मारा मनमां कूदी कूदीने रटण करवा मंडी पड़ी, तो एमां कूदी कूदीने इने प्रत्ये लाग्यो है, तो हेतुअर्थ कूदी क्रियावाचक है એટલે સંબંધક, એને પ્રત્યે લાગ્યું એટલે સંબંધક પણ કહી શકીએ, અને કરવા માટે શા માટે, તો કરવા માટે તો હેતવર્થ પણ એ થઈ શકે। ઉતાવળે દોડતી દોડતી નાચતી ગાતી હસતી, ઉન્માદિની તરંગવંતી એસેસ નદી, તો તી એટલે વર્તમાન કુદંત આપણે અભ્યાસ કર્યો છે। એના પછી ત્રણ માથામાં આણેલી ગરમ વાનગીઓ, જે પાથાની અંદર જે લાવ્યા હતા એ ગરમ ગરમ વાનગીઓ ઠંડી પડી ગઈ હતી, તો આણેલી એટલે એણી પ્રત્યે લાગે એટલે ભૂતકુદંત। અને છેલ્લો ન ભાવતું ભોજન પણ છોકરા ખાવા લાગી ગયા, તો ખાવાની ક્રિયા હે, તો એને આપણે હેતવર્થ કહી શકીએ। એના પછી ક નીચેના વાક્યોની ખાલી જગ્યાના કુદંત તમારે મૂકવાના છે। મારા પિતાએ મને જઈ ખાલી જગ્યા આગ્રહ કર્યો, તો મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો, જે તે સ્થળેથી ખાલી જગ્યા અમને મન થતું ન હતું ખસવાનું, તો એ ક્રિયાવાચક કુદંત છે। તે કાંઠે વાતાવરણથી ખાલી જગ્યા સફરજનના વૃક્ષ હરખાઈ ઉઠેલા, સફરજનના વૃક્ષ અને પહાડનું સૌંદર્ય ખાલી જગ્યા બધા ખુશ થઈ ગયા જોઈને, તો એને પ્રત્યે લાગ્યું એટલે સંબંધક કૃદંત। વિદ્યાર્થી મિત્રો, આના પછી આપણે પ્રશ્ન નંબર 8, જે રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય બનાવો, તો એમાં વાક્ય તો તમે કોઈ પણ બનાવી શકો। અધીરા બની જવું, ઉતાવળા થઈ જવું, પછી વર્દી આપી દેવી, સૂચના આપી દેવી, કામકાજ અંગેની ખબર આપી દેવી, ઓર્ડર આપી દેવો એમ પણ કહી શકીએ। 3 રટણ કરવા મંડી પડવું, એકની એક વાતનું સતત રટણ, બોલ્યા બોલ કર્યા કરવું। અને 4 આડે આવવું, વચ્ચે આવવું, અવરોધરૂપ થવું એમ પણ આપણે કહી શકીએ। એના પછી સંકેત કરવો, ઇશારો કરવો, હવાઈ કિલ્લા બાંધવા એટલે અસંભવ કે અશક્ય મનોરથ સેવા, જેને ખરેખર આપણે શક્ય જ નથી, છતાં પણ એના વિશે આપણે વિચાર કરવો। અને છેલ્લો જીભ બાળવો એટલે સંતાપ થવો અથવા દુઃખ થવું। એના પછી પ્રશ્ન નંબર 9, નીચેના જે વાક્યો હે એમાં ક્યાંક ભૂલ હે આપણે સુધારીને ફરીથી લખવાની છે, તો સુહામણા કાશ્મીરના સૂર્યોદય સમયનો એ અભિરામ સમય હતું નહીં હતો, તો એની અંદરથી આપણે એવું કહી શકીએ સુહામણા કાશ્મીરનો સૂર્યોદયનો અભિરામ સમય હતો। એના પછી આગળ જતાં અમારો માર્ગ પથ એકદમ માર્ગ અને પથ બને એક છે, એકદમ ઊંચાઈમાં આવી ગયો, તો આગળ જતાં અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો। અને 3 ચંદનવાડી આગળ શેષ નદી શબ્દ ખોટો હે, વધુ ઘાટેલો વળાંક લે છે, તો ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટેલો વળાંક લે છે, તો એની અંદર પણ વળાંકની અંદર ઘાટેલો શબ્દ ભૂલ હે, તો જે ભૂલો હતી આપણે એને સુધારી નાખવાની છે। હવે એના પછી વાક્યને પદક્રમની અંદર તમારે ગોઠવવાના રહેશે, તો સફરજનના થોડા ફૂલના ગુચ્છા ઝાડ ઉપર ખીલી ઉઠ્યા હતા દૂધ જેવા, તો એને સાચી આપણે આને લખી લખીને પ્રેક્ટિસ તમારે કરવાની, તો સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા। એના પછી
ચંદનવાડી ખટેલો વળાંક આગળ લે બહુ શેષ નદી છે. આગળ આપણે જોયું તો ચંદનવાડી આગળ શેષ નદી બહુ ખટેલો વળાંક લે છે. તો આમાંથી વારંવાર પૂછાય છે એટલે આમાંથી આપણે યાદ રાખશું. એના પછી ત્રણ, આ સૌંદર્યનું લેતા હતા પાન કરી હિમસુતાઓના. તો એ જ્યારે ઘોડાઓ ચાલતા હતા એનું પાણી પી લેતા હતા તો આ હિમસુતાઓના સૌંદર્યનું પાન પણ તે કરી લેતા હતા. એના પછી ચાર, જીવનનો છે તે પ્રકારનો એ પણ અંત જ. તો જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને એમ પણ આપણે કહી શકીએ. આ હતા આપણે એને ક્રમમાં ગોઠવવાના. એના પછી આવશે વાક્યની અંદર જે પ્રત્યય ખોટા હે, ખાલી માત્ર ને માત્ર પ્રત્યય ખોટા હશે, જોડણી ખોટી હશે ને પ્રત્યય આપણે સાચા લખવાના રહેશે. અમે સમીર સાંજે પહેલગામ હલવાઈઓને થોડું ઘણું ખટવ્યા. તો અમે સમીર સાંજે પહેલગામના હલવાઈઓને થોડું ઘણું ખટવ્યા. તો એમાં ના પ્રત્યય. પછી સોહામણા કાશ્મીરમાં સૂર્યોદયનો તે અભિરામ સમય હતો. તો સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ સમય હતો, આનંદદાયક. એના પછી ત્રીજું, અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડા પર એડી મારી. તો અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાને એડી મારી. અને ચોથું, અમારા કેમેરાને પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. એના પછી વાક્યને નીચેના સંયુક્ત અને સંકુલ વાક્ય, એટલે કે એ વાક્યની અંદરથી તમારે સંયોજક હશે, બે વાક્યને જોડવાનું જે કામ કરે એને આપણે અલગ અલગ પારવી દેવાના હોય. એટલે પહેલું વાક્ય શું હતું કે અમારા પાંચમાંથી બે જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. એક વાક્ય આની અંદરથી હતું અને બીજું વાક્ય કયું હતું, તો કે અમે ત્રણેય ઘણું જીવ બાળ્યું કારણ કે જોઈ શક્યા નહીં. એના પછી નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે અને ત્યાં થોડા ચા ઘર પણ નજરે પડે છે. તો આની અંદર અને શબ્દ હે એ આપણે લઈ લેશું, અને આ વાક્ય નંબર એક અને આ વાક્ય નંબર બે, અને પછી આપણે એને સંયોજક વચ્ચે મૂકશું. એના પછી કેવું હતું, તો આની અંદર તમને સાદા વાક્યો એટલે સંયોજકો આપેલા હશે નહીં, આપણે બંને વાક્યની અંદર સંયોજક મૂકશું. જોઈએ આપણે ડાયરેક્ટ જવાબો. તો પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં ચલાવી શકાય અને પ્રત્યે લાગ્યો હે, સંયોજક મૂકણ. વળી જ્યારે સાંકડી કેળી આવતી ત્યારે પણ સંયોજક હે, અમે ત્રણેય એક પછી એક ચાલી માર્ગ કાપતા હતા. તો આમાં વસે આપણે વચ્ચે વચ્ચે સંયોજક મૂકવાના રહેશે. સાદા વાક્યો હશે એની વચ્ચે આપણે બંધ બેસતા વાક્યો બનાવવાના છે. એના પછી જેમ એ પણ સંયોજક હે. અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના ફોળાએ હરઘણના મેદાનની શોભા નિહાળતા ને તલ્લીન બનેલા અમને જાગૃત કર્યા જેમ અને તેમ. આ સંયોજકો આપણે વચ્ચે મૂકીશું. અને છેલ્લો, નવી જગ્યાએ જોવામાં કુદરતના ન્યારા રૂપ ભાળવાના ઉમંગમાં થાક નહોતો લાગ્યો પણ શબ્દ હે. પહેલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમાગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું બહુ જ સુખદ લાગ્યું હતું. એની અંદર વચ્ચે કયો શબ્દ મુકાયેલો હે તો પણ. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણું અમરનાથની યાત્રાએ એનું વ્યાકરણ. હવે આના પછીના લેક્ચરમાં આપણે નવો પાઠ જોશું. ત્યાં સુધી અસ્તુ.